સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં સરકાર દ્વારા વર્ષો પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે બનાવેલી બિલ્ડિંગ અને સ્ટાફ કાર્ટર બિલ્ડિંગ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. એક તરફ કોરોના વાયરસની મહામારી છે ત્યારે આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. વપરાશ વગરના બિલ્ડિંગ જમીનદોસ થાય તો નવાય નહીં. લખતર લીમડી રોડ પર સરકાર દ્વારા વર્ષો પહેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે અને તેના સ્ટાફ માટે બિલ્ડિંગ બનાવ્યા હતા, પરંતુ આ બિલ્ડિંગ લખતરથી 1.5 કિલોમીટર દૂર હોય અને તે વખતે લખતરમાં રિક્ષા કે બીજા પેસેન્જરના સાધનની સુવિધા ન હોય અને દૂર પડતું હોય સામૂહિક આરોગ્ય કેન્દ્રને લખતરમાં ખસેડાઈ લેવાયું હતું. ત્યારબાદ આ બિલ્ડિંગમાં ફાર્મસી કોલેજ ચાલુ કરાઈ હતી, પણ 5 વર્ષમાં તો તેને રાજકોટ લઈ જવાય હતી. ત્યારબાદ આ બિલ્ડિંગમાં આઈટીઆઈ ચાલુ કરાઈ હતી, પરંતુ આઈટીઆઈનું નવું બિલ્ડિંગ લખતર રેલવે સ્ટેશન પર રોડ બનતા આ બિલ્ડિંગ ફરી ઉપયોગ વગરનું બન્યું છે અને ચારે બાજુ ગાંડા બાવળ અને જાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે. વર્ષોથી બિલ્ડિંગમાં રિપેરિંગ કાર્ય નહીં થયું હોય કરોડો રૂપિયાના બિલ્ડિંગ ધીરે ધીરે ખંડેર થઈ રહ્યા છે. આથી સરકાર દ્વારા બિલ્ડિંગને વ્યવસ્થિત રિપેરિંગ કરાવી કોઈ સ્થાયી સરકારી કચેરીને સોંપી દેવાય તો સરકાર દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાનો ખર્ચ આલેખે નહીં જાય, નહીંતર આવનાર સમયમાં વપરાશ વગરની બિલ્ડિંગ જમીનદોસ્ત થશે તો નવાય નહીં.